નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું તમારી સાથે સ્મિતા. સમાચારમાં આગળ વાત કરીએ તો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા કરવામાં આવશે. 3 થી 4 વાગ્યે પીએમ સંસદમાં જવાબ આપશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે પીએમ મોદી. મહત્વના સમાચાર સામે આવ્યા છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. 3 થી 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જવાબ આપશે. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે, તેમજ 3 થી 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જવાબ આપશે. વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા તેની પર આજે 3 થી 4 વાગ્યે પીએમ મોદી સંસદમાં જવાબ આપશે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા કરવામાં આવશે. 3 થી 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જવાબ આપશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 3 થી 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જવાબ આપશે. રાહુલ ગાંધી દ્વારા વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મણિપુરની ઘટનાને લઈને વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. 3 થી 4 વાગે પીએમ મોદી સંસદમાં જવાબ આપશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીએ પ્રસ્તાવ મૂક્યો હતો અને જેને લઈને આજે નરેન્દ્ર મોદી પીએમ મોદી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને મણિપુરની ઘટનાને લઈને અનેક સવાલો કર્યા હતા. વિપક્ષ નેતા દ્વારા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. મણિપુરની ઘટનાને લઈને અનેક સવાલો કર્યા હતા, જેમાં આજે 3 થી 4 વાગે પીએમ મોદી સંસદમાં જવાબ આપશે. સૌની નજર લોકસભામાં સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર છે કે શું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયો જવાબ આપવામાં આવશે. 3 થી 4 વાગે આજે પીએમ મોદી સંસદમાં જવાબ આપશે. મણિપુરની ઘટનાને લઈને અનેક સવાલો થયા હતા, જેને લઈને આજે ચર્ચા કરવામાં આવશે.